હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર રોશની ચોક્સી છે. હું પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ છું અને મારી ડિગ્રી પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીમાં માસ્ટર ડિગ્રી છે અને મને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીના ફિલ્ડમાં. ઓકે, હવે આજે આપણે વાત કરીશું પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીની. તો બધાના મગજમાં પહેલો સવાલ આવશે, વોટ ઇઝ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી? ઓકે, અને આપણે નાના બાળકને ફિઝિયોથેરાપિસ્ટ પાસે કેમ લઈ જઈએ છીએ? બરાબર, તો એનો આન્સર આપણે આપીએ. પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી એટલે જે જ્યારે બાળકનો વિકાસ, બરાબર, શારીરિક તથા માનસિક વિકાસ એની ઉંમર પ્રમાણે ના થઈ શકતો હોય એને આપણે કહીએ છીએ પીડિયાટ્રિક. એને આપણે કહીએ છીએ કે એ બચ્ચું જે છે એનું ડેવલપમેન્ટ પ્રોપર નથી થતું. હવે જ્યારે આ બચ્ચાનું ડેવલપમેન્ટ, એનો માનસિક શારીરિક વિકાસ એની ઉંમર પ્રમાણે નથી થતો, ત્યારે આપણે એને એક ખાસ પ્રકારના ડૉક્ટરને બતાડવાની જરૂર હોય છે. બરાબર, લાઈક પીડિયાટ્રિશિયન, ન્યુનેટોલોજિસ્ટ. બરાબર, પીડિયાટ્રિશિયન, ન્યુનેટોલોજિસ્ટ ડૉક્ટરને આપણે બતાવીશું. એ ડૉક્ટર તમને રેફરન્સ આપશે ફિઝિયોથેરાપીનો, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીનો. હવે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીમાં બચ્ચાનો આપણે જે જોઈએ છીએ કે બચ્ચાનો વિકાસ નથી થયો, તો એ બચ્ચાનો વિકાસ જ્યારે ગર્ભમાં અંદર હોય છે બચ્ચું, ત્યારથી આપણને ખબર પડશે કે આ બચ્ચાનો શારીરિક અને માનસિક વિકાસ ઓછો છે. જેમ કે બચ્ચાનું ઉંમર પ્રમાણે બચ્ચાનું વજન ઓછું છે, બચ્ચો અધૂરા મહિને જન્મ્યો છે, બરાબર, બચ્ચું જન્મતાની સાથે રડ્યું નથી બરાબર, એને જન્મ પછી એને ખેંચ આવી છે. તો આ બધા રીઝન છે કે જેના લીધે એનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. બરાબર, હવે આ બાળક જે છે એ નોર્મલ બાળકની કમ્પેરિઝનમાં ઓછું, ક્યાં તો ઓછી એની એક્ટિવિટી જોવા મળશે, બરાબર, ક્યાં તો આખો દિવસ તમને વધારે ને વધારે સૂતેલો કે ઇનએક્ટિવ થયેલો જોવા મળશે. અને આ બાળક જે છે એ જેમ જેમ મોટું થાય છે એમ એમ આપણે જોઈએ છે માઇલસ્ટોન્સ. બરાબર, લાઈક માઇલસ્ટોન એટલે શું? કે હેડ કંટ્રોલ આવે, સિટિંગ બેલેન્સ આવે, સ્ટેન્ડિંગ બેલેન્સ આવે, અને લાસ્ટ આવશે વોકિંગ. તો આ બધી અમુક આ બધો જે વિકાસ જે છે એ અમુક સમયાંતરે રેગ્યુલર થવો જોઈએ. હવે આ વિકાસ રેગ્યુલર નહીં થાય તો આપણે કહી શકીએ છીએ કે જે બાળકનો જે એના પ્રમાણે વિકાસ છે એ રૂંધાઈ ગયો છે અને આપણને ડૉક્ટરની સ્પેશિયલાઇઝેશન ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે. એના માટે આપણે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટને બાળક રેફર કરીએ છીએ. બરાબર, હવે પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીમાં શું કરાવશે ડૉક્ટર? બરાબર, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીમાં આ બધા ટાઈપની કન્ડિશન છે જેને આપણે કહીએ છીએ સેરેબ્રલ પાલ્સી. ઓકે, સેરેબ્રલ પાલ્સીના લક્ષણો છે કે એમાં ક્યાં તો બાળકના એક સાઈડનું અંગ જે છે એમાં નબળાઈ છે, સ્નાયુઓમાં નબળાઈ છે, પછી બાળકની ડોક વાંકી રહે છે. બરાબર, બાળકમાં શિથિલતા છે કે વારે ઘડીએ બાળક એક જ પોઝિશનમાં આવી જાય છે. ભલે તમે એને કોઈપણ એક્ટિવિટી કરાવો પણ બાળક હાથ અને પગ કોઈપણ એક સ્પેસિફિક પોઝિશનમાં રાખે છે. એ અડધા અંગમાં પણ હોઈ શકે, બંને પગમાં પણ હોઈ શકે, અને આખા શરીરમાં પણ આ તકલીફ બાળકને હોઈ શકે. તો હવે જ્યારે આપણે આ તકલીફવાળું બાળક જોઈએ છીએ તો આપણને એવું થશે કે આ બાળક ક્યારે ચાલતા હરતા ફરતા થશે, ક્યારે આ બાળક કોઈપણ પ્લે એક્ટિવિટી છે કે બીજી કોઈપણ એક્ટિવિટી છે એ પ્રોપરલી કરી શકશે. તો એના માટે એ બાળક માટે બહુ જ જરૂરી છે રેગ્યુલર ફિઝિયોથેરાપી લેવાનું. હવે આવા બાળકને જેટલા જલ્દી તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે લાવશો એટલું એનો વિકાસ તમે સારી રીતે કરી શકશો. હવે આવા બાળકને એવું નથી કે કદાચ તમે એકદમ જ આપણા જેવું નોર્મલ થઈ શકે, બરાબર, પણ એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે બાળક ઇન્ડિપેન્ડન્ટ થાય, એનું કામ બધું જાતે કરતું થાય, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એને આપણે નિયમિતપણે ડિફરન્ટ ટાઈપની એક્ટિવિટીઝ કરાવીશું. એ આપણે એના એજ પ્રમાણે કરાવીશું, એની ઉંમર પ્રમાણે કરાવીશું. બરાબર, સપોઝ 0 થી 6 મહિના સુધી આપણે એનો હેડ કંટ્રોલ ઇમ્પ્રૂવ કરીશું, એના પછી આપણે એનું સિટિંગ બેલેન્સ ઇમ્પ્રૂવ કરીશું, એના પછી આપણે એને સિટ ટુ સ્ટેન્ડ, બાળક કેવી રીતે ઊભું થાય, બરાબર, એનો હિપ કંટ્રોલ, ટ્રંક કંટ્રોલ એ ધીરે ધીરે આપણે ઇમ્પ્રૂવ કરીશું, એના પછી એને સ્ટેન્ડિંગ, વોકિંગ, ગેટ ટ્રેનિંગ, બરાબર, આ બધી એક્ટિવિટીઝ આપણે ગ્રેજ્યુઅલી એની ઇમ્પ્રૂવ કરીશું.
સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને જેટલું જલ્દી તમે બાળકને લઈને આવશો તો તમને એનું રિઝલ્ટ સારું મળશે. તો આ વસ્તુ પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને હવે એટલી બધી અવેરનેસ છે કે ડૉક્ટર જોતાની સાથે ઇવન જ્યારે બાળક મધરના ગર્ભની અંદર હોય છે ત્યારે એને સોનોગ્રાફી કરશે તો પણ આઈડિયા આવી જશે કે આ બાળકમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. ક્યાં તો બાળકના ચેતાતંત્રમાં પ્રોબ્લેમ હોઈ શકે, હાથ પગમાં પ્રોબ્લેમ હોઈ શકે, મગજમાં પ્રોબ્લેમ હોઈ શકે, કરોડરજ્જુમાં પ્રોબ્લેમ હોઈ શકે. તો આ બધા પ્રોબ્લેમ જે છે આપણને બાળક જ્યારે ભ્રૂણમાં હોય, મધર જ્યારે ગર્ભવતી હોય, પ્રેગ્નન્ટ હોય ત્યારથી જ ખબર પડી જાય છે, બરાબર. એટલે જેવું બાળક આવશે આફ્ટર ડિલિવરી તમે તરત જ બાળકને એની એજ પ્રમાણે અને એના વિકાસ પ્રમાણે આ બધી કસરતો નિયમિતપણે કરાવી શકો છો, બરાબર. અને જેટલું નિયમિત કરાવશો એટલું તમને રિઝલ્ટ એનું સારું મળશે. એના પછી આવે છે કે ફિઝિયોથેરાપીમાં આપણે કયા કયા પ્રકારના સાધનો યુઝ કરીએ છીએ, બરાબર. ફિઝિયોથેરાપીમાં આપણે ડિફરન્ટ ટાઈપના સાધનો લાઈક સેરેબ્રલ પાલ્સી જેવા બચ્ચાઓ માટે સેરેબ્રલ પાલ્સી ચેર છે જેનાથી એને હેડ કંટ્રોલ મળશે, એને બેક સપોર્ટ મળશે, હેન્ડ સપોર્ટ મળશે, અને એન્ડ ધેન વી કેન ગીવ ડિફરન્ટ ટાઈપ ઓફ એક્સરસાઇઝીસ. ઓકે, એના પછી બીજું સાધન આવશે બેલેન્સ બોર્ડ, કે જેના પર આપણે બાળકને અલગ અલગ પોઝિશનમાં સ્ટાર્ટિંગ ફ્રોમ ધ લાઇનમાં પણ, એટલે બાળક સૂતું હોય એ પોઝિશનમાં, સૂતું હોય, સીધું સૂતું હોય, પેટની બાજુ સૂતું હોય, તો એ રીતે આપણે એનું બેલેન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. એના પછી બાળકને આપણે સુપાઇન ટુ સિટ, ઓકે, એટલે આપણે બાળકને જે સૂતું હોય એ પોઝિશનમાંથી બેસાડીએ છીએ, બેસાડીને એનો નેક કંટ્રોલ છે, ટ્રંક કંટ્રોલ છે, બધું આપણે ઇમ્પ્રૂવ કરતા હોઈએ છીએ. એના પછી આપણે બાળકનું સિટિંગ બેલેન્સ, ઓકે, સિટિંગ બેલેન્સ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિટિંગ બેલેન્સની સાથે ઇમ્પોર્ટન્ટ છે કે બાળક જ્યારે પડે ત્યારે એનામાં પ્રોટેક્શન હોય, ઓકે. જ્યારે બાળક અનનોઇંગલી તમને કોઈ થ્રસ્ટ આપે છે, કોઈ ધક્કો આપે છે, તો આપણે શું થાય કે આપણામાં એ રિફ્લેક્સ છે કે આપણે તરત જ આપણા હાથ આવી રીતે નીચે કરી દઈએ, ઓકે, ટુ પ્રોટેક્ટ ધ હેડ ઇન્જરી. ઓકે, સો આવા બાળકમાં આ બધી વસ્તુ મિસિંગ હોય છે, આ બધી વસ્તુ ની ઉણપ હોય છે. તો આપણે એનું સિટિંગ બેલેન્સ એ રીતે ઇમ્પ્રૂવ કરવાનું કે એની સાથે એનો નેક કંટ્રોલ, ટ્રંક કંટ્રોલ અને સાથે સાથે એનો હેન્ડ સપોર્ટ, આ બધી વસ્તુ ઇમ્પ્રૂવ થાય કે ભવિષ્યમાં જ્યારે પણ અનનોઇંગલી કોઈ થ્રસ્ટ આવે તો બાળકને હેડ ઇન્જરી નહીં થાય. સો આ વસ્તુ આપણે સિટિંગ બેલેન્સમાં ઇમ્પ્રૂવ કરીએ છીએ. એના પછી આવશે સ્ટેન્ડિંગ બેલેન્સ. સ્ટેન્ડિંગ બેલેન્સમાં સિટ ટુ સ્ટેન્ડ, બાળક બેસતા શીખી ગયું છે, કંટ્રોલ એમાં આવી ગયો છે એનો, હવે બાળકને ઊભું કરવાનું છે. ઓકે, બાળક ઊભું નથી થતું, વારે ઘડીએ પડી જાય છે, બરાબર છે, ક્યાં તો એ બરાબર ચાલી નથી શકતું, ઓકવર્ડ મેનરમાં ચાલે છે, તો ત્યારે આપણે એનો સિટ ટુ સ્ટેન્ડનો કંટ્રોલ આપણે ઇમ્પ્રૂવ કરીશું. ઓકે, એ પણ આપણે ડિફરન્ટ સાધનો છે લાઈક ફિઝિયો બોલ છે, આપણી પાસે બોલસ્ટર છે, અને સ્ટેન્ડ આપણી પાસે બેલેન્સ બોર્ડ છે, તો આ બધી વસ્તુ યુઝ કરીને આપણે એનો સિટ ટુ સ્ટેન્ડ એટલે કે સ્ટેન્ડિંગ કંટ્રોલ ઇમ્પ્રૂવ કરીશું. અને લાસ્ટ આવશે સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ ઓર ગેટ ટ્રેનિંગ, બરાબર. ગેટ ટ્રેનિંગમાં પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એનું બધી બાજુનું બેલેન્સ, લાઈક એન્ટેરો પોસ્ટિરિયર બેલેન્સ એટલે કે આગળ પાછળનું બેલેન્સ, અને સાઇડ ટુ સાઇડ બેલેન્સ, ઓકે, એટલે આપણે જ્યારે વોક કરીએ છીએ ત્યારે બંને સાઇડ પરનું બેલેન્સ, એ બધી વસ્તુ આપણે ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ કરવાની છે. તો આ ડિફરન્ટ એના જે ઇક્વિપમેન્ટ્સ છે આપણે યુઝ કરીએ છીએ બાળકનું બેલેન્સ કંટ્રોલ અને એનું ડેવલપમેન્ટ કરવા માટે. આ રીતે આપણે બાળકનું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ ફિઝિયોથેરાપીની મદદથી. સો પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ઇમ્પોર્ટન્ટ છે. પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીમાં ન્યુરો ફિઝિયોથેરાપી સિવાયના પણ બીજા ઘણા બધા રોગ છે કે જે આપણે આ ફિઝિયોથેરાપીની મદદથી ટ્રીટ કરી શકીએ છીએ. ઓકે, લાઈક સ્પાઇના બાયફિડા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ડાઉન સિન્ડ્રોમ, ટોર્ટિકોલિસ, આ બધી વસ્તુ આપણે ગ્રેજ્યુઅલી બાળકનું જે બેલેન્સ કંટ્રોલ મિસિંગ જે છે એ બધી વસ્તુ આપણે ગ્રેજ્યુઅલી એનું ઇમ્પ્રૂવ કરી શકીશું. સો ઇમ્પોર્ટન્ટ છે કે તમે બને એટલું જલ્દી બાળકને એક્સરસાઇઝ માટે લઈને આવો, અને બને એટલા રેગ્યુલર રો એક્સરસાઇઝ માટે.